સુરતમાં નગરપાલિકાના કર્મચારી પાસેથી ના બીમારીના દિવસોની ગેરહાજરીનો પગાર બનાવવાના બદલામાં લાંચની માંગણી કરનાર કતારગામ ફાયર સ્ટેશનના ક્લાર્કને એસસીબીએ રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એસસીબીએ ક્લાર્કની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નગરપાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ થતાં તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા દિવસોનો પગાર બનાવવા માટે કર્મચારી કતારગામ ફાયર સ્ટેશનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપ મોહનભાઈ દવેને મળ્યા હતા. જો કે દિલીપ પંડ્યાએ પગાર બનાવી આપવાના બદલામાં તેની પાસેથી ₹10,000ની લાંચની માંગણી કરી હતી. પાલિકાના કર્મચારી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યુરોનો સંકર સાધ્યો હતો. સુરત એસીબી પીઆઈ એસ એન દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં કતારગામ ફાયર સ્ટેશનની પાછળ ગણેશથી સેન્ટર સામે પાલિકા કર્મચારી પાસેથી ₹10,000ની લાંચ લેતા દિલીપ દવેને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. એસીબીએ તેની વિરુદ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીમાં એક ફરિયાદી આવી અને એક રજૂઆત કરેલી હતી કે પોતે એસએમસીમાં ફાયર શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને એમની તબિયત ખરાબ હોવાથી એ ગેરહાજર પડેલા હતા અને દિન 17ની એમની ગેરહાજરી હતી. હવે જ્યારે ફરજ ઉપર હાજર થયા ફિટનેસ સર્ટી લઈ એ વખતે પછી જે 17 દિવસનો એમનો સીક રજાનો નિકાલ બાબતે કાર્યવાહી જે તે શાખાના ક્લાર્કને કરવાની હતી, એમનું નામ છે દિલીપભાઈ મોહનભાઈ દવે, એમને એવું મળ્યા હતા. તો એમણે આ સીક રજાની અનુસંધાને જે પગાર બનાવવાનો હોય એ કાર્યવાહી કરવાના પેટે ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચની માગણી કરેલી હતી. એ લાંચની રકમ એ ફરિયાદી આ દિલીપભાઈ જે ક્લાર્ક જે છે એમને આપવા માગતા ન હોય એમને એસીબીમાં ફરિયાદ આપેલી હતી. એમની ફરિયાદ આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈએ ટ્રેપનું આયોજન કરેલું હતું. ટ્રેપ દરમિયાન જે આરોપી જે છે એમણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹10,000 લાંચની માગણી કરી અને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયેલા હતા, જેથી સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એક ટ્રેપનો ગુનો દાખલ થયેલો હતો. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી છે. ના, જે આ ફરિયાદી જે છે એસએમસીમાં જ ફાયર વિભાગમાં જે સર્વિસ કરે છે અને એ બીમાર હતા એટલે જે તે વખતે એમણે જાણ નથી કરી એમના વિભાગને અને જ્યારે હાજર થવા માટે આવ્યા ફિટનેસ સર્ટી લઈને એ વખતે એમની ગેરહાજરી મુકાયેલી હતી એટલે આ ગેરહાજરીનો નિકાલ કરવો પડે. એટલે ગેરહાજરી એ સીક રજા અને સીક રજામાં કન્વર્ટ થઈ અને પછી એનો પગાર બને, એટલે પગાર બનાવવાની જે કાર્યવાહી કરવાની હતી એમાં મોટો ભાગ આ જે આરોપી જે છે દિલીપભાઈ મોહનભાઈ દવે કે જે ક્લાર્ક તરીકે ત્યાં ફરજ બજાવે છે એમનો પણ એમના કાર્યવાહીમાં અમુક ભાગ કરવાનો હોય છે. એટલે એ પૈકી એમને ₹10,000ની માગણી કરેલી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.